સમગ્ર દેશમાં ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે થરાદના શણલનગર સોસાયટીમાં રાજપૂતવાસ ખાતે દેવચંદ પરિવારો દ્વારા દાયકાઓથી ચાલી આવતી પરંપરાગત રીતે પશુઓના છાણમાંથી બનાવેલા છાણાનો મોટો ઢગલો કરી ઘી શ્રીફળ કપૂર જેવી સામગ્રી હોમી હોળી પ્રગટાવવામાં આવે છે. જૂની પરંપરાગત મુજબ ચોકમાં સૌ પ્રથમ જમીનમાં ખાડો ખોદી તેની અંદર માટીના 5 કળશ મૂકવામાં આવે છે, જેમાં 4 માટીના કળશ ખાલી રાખવામાં આવે છે અને તેની ઉપર 1 કળશ પાણી ભરીને મૂકવામાં આવે છે. દરેક કળશમાં રૂપિયાના સિક્કા મૂકવામાં આવે છે, તેમજ મૂકેલા કળશના અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો એમ ચોમાસાના 4 માસના નામ આપવામાં આવે છે. ત્યારબાદ તેની પર છાણા ગોઠવવામાં આવે છે અને ટોચ પર એક ધ્વજા રાખવામાં આવે છે. ત્યારબાદ રાત્રિના શુભ મુહૂર્તે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ મહિલાઓ પુરુષો હોળીના દર્શન કરવા માટે એકત્રિત થતા હોય છે. ગત વર્ષની હોળી બાદ થયેલા લગ્નના યુગલો અને લગ્ન સમયે પરણેતરના કપડાં પહેરી હોલિકાને ફરતે ફેરા કરી ધન્યતા અનુભવતા હોય છે. બીજા દિવસે વહેલી સવારે વડીલો દ્વારા 4 કળશો બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢ્યા બાદ પાણી ભરેલો કળશમાંનું પાણી ઉભરાઈને જે માસ પ્રમાણે આપેલા કળશ ભીંજાય તે આવનારું ચોમાસાનું વર્તારો નક્કી થતો હોય છે. જો કે કળશ આખો ભીંજાય તો એ માસમાં સતત વરસાદ આવે છે તેવું માનવામાં આવે છે. આવી રીતે દાયકાઓથી પરંપરાગત ચાલી આવતી રૂઢિ પ્રમાણે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત વાસ શરણનગર થરાદમાં ફાગણ સુદ પૂનમના રોજ સાંજે શુભ મુહૂર્તે 7:30 હોલિકા દહન કરવામાં આવ્યું. આ હોલિકા દહન અમે પોતે જાતે છાણા ખેપી છાણા સૂકવી અને હોલિકા દહન કરીએ છીએ. કોઈ પણ એની અંદર કાસ્ટ વાપરવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારનું લાકડું વાપરવામાં આવતું નથી, ફક્ત છાણીની જ હોળી પ્રગટાવવામાં આવે છે અને આવી હોળીઓ બહુ ઊંચા ઠેકાણામાં પ્રગટાવવામાં આવે છે. આ હોળીની અંદર અમે 5 કળશ મૂક્યા છે, ઉપર 2 ધજાઓ મૂકી છે 2 ભાગ વેચીને, અને આજની ધજા શુભ રીતે પડી છે. વરસ બહુ સારું આવવાનું છે, ચારે બાજુ વરસાદ થવાનો છે. જે ગઈસાલનું વરસ હતું એના કરતાં ઘણું સારું વરસ આવવાનું છે અને ધજાઓ 2 છે એ ઉત્તરના પવનમાં દક્ષિણમાં પડી છે, જેથી 100% વરસ આવવાનું છે. અને આજનો ખાસ મહિમા એ છે કે અત્યારે જે યુવાઓના કે યુવતીઓના જેના લગ્ન થયા છે એ બધાને અહીંયા હોલિકા માતામાં ચારે બાજુ 4 ફેરા ફેરવવામાં આવે છે. એમના માટે શ્રીફળ વધેરવામાં આવે છે, ગોળ ધાણા અને ધાણી નાખવામાં આવે છે અને તમામ ભાઈઓ બહેનો બાળકો બધા હોલિકા દહન વખતે દર્શન કરવા આવે છે. આનો બહુ જ મહિમા છે અને હોલિકા દહનથી આજે આ હોલિકા એટલે ઉનાળાનું આગમન અને શિયાળાનો અંત. જે કોઈ જીવજંતુ કે જે કંઈ હોય એ હોલિકા દહનથી મરી જાય છે, વાતાવરણ શુદ્ધ થાય છે અને લોકોને ખાસ શરદી ખાંસી દમ જે કંઈ હોય એ હોલિકા દહનના જે પવન કે એનો તાપ લે તો એ પણ મટી જાય છે. અત્યારે કોરોના વાયરસ પ્રગટી રહ્યો છે, પણ જો 4 ફેરા હોલિકાની આજુબાજુ ફરે તો એને 6 મહિના સુધી શરદી ખાંસી કશું થતું નથી.